नमस्कार विद्यार्थी मित्रों, यूथ एज्युकेशन में आपको हार्दिक स्वागत है। धोरण 12 कॉमर्स विषय वाणिज्य व्यवस्था ने संचालन चैप्टर नंबर 4 व्यवस्था तंत्र ने आपने बात करता था। लास्ट वीडियो सेशन में आपने व्यवस्था तंत्र ना प्रकारों पैकी नो पहलो प्रकार रैखिक व्यवस्था तंत्र विषय परिचय मेळव्यो हतो। आज आप व्यवस्था तंत्र नो बीजो प्रकार एटले के कार्यानुसार व्यवस्था तंत्र विषय परिचय मेळवीशुं। आ व्यवस्था तंत्रना नाम उपरथी खबर पड़े, जो एना नामने छूटू पाड़ो तो कार्यानुसार एटले के कार्य अनुसार जे व्यवस्था तंत्रनी रचना कार्यानुसार थती होय, कार्य अनुसार थती होय एने कार्यानुसार व्यवस्था तंत्र कहेवाय। अपने बधाय जाणीए छीए के रैखिक व्यवस्था तंत्रनी रचना विभाग अनुसार थई हती, ज्यारे कार्यानुसार व्यवस्था तंत्रनी रचना एना अनुसार थती हशे कार्य अनुसार, एवुं आपणे अंदाज काढी शकीए। अर्थ जोईए कार्यानुसार व्यवस्था तंत्रनो, रैखिक व्यवस्था तंत्रनी मर्यादाने दूर करवा अने कार्यने वधु महत्व आपवा। रैखिक व्यवस्था तंत्रनी मर्यादा शुं हती तो के रैखिक व्यवस्था तंत्रमां विभागने महत्व हतुं, कार्यने महत्व ओछुं हतुं। तो अहींया एवी ज वात करवामां आवी छे के रैखिक व्यवस्था तंत्रनी मर्यादाने दूर करवा अने कार्यने वधु महत्व आपवा, विशिष्ट ज्ञान धरावती निष्णांत व्यक्ति ने चोक्कस कार्यनी जवाबदारी सोंपवामां आवे। विशिष्ट ज्ञान धरावती केवी व्यक्ति, निष्णांत व्यक्ति ने चोक्कस कार्यनी जवाबदारी सोंपवामां आवे तेवा व्यवस्था तंत्र ने कहेवाय कार्यानुसार व्यवस्था तंत्र, बराबर छे। तो अहींया जो एक शब्द आपने आप्यो छे के विशिष्ट ज्ञान धरावती निष्णांत व्यक्ति ने चोक्कस कार्यनी जवाबदारी, एटले शुं? तो के जे व्यक्ति वेचाण माटेनुं विशिष्ट ज्ञान धरावे छे, वेचाणमां निष्णांत छे, तो एने क्यूँ कार्य सोंपवामां आवे? वेचाणनुं। जे व्यक्ति उत्पादनमां निष्णांत छे, उत्पादननुं विशिष्ट ज्ञान सोंपवा, उत्पादननुं विशिष्ट ज्ञान धरावे एने उत्पादननुं कार्य सोंपवामां आवे। आम जे जेमां जे कार्यमां निष्णांत होय एने ए कार्यनी सोंपणी करवामां आवे, આવું જે વ્યવસ્થા તંત્ર છે એને કહેવાય કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર। કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર નું એક એક્ઝામ્પલ લઈએ તો, ફોર એક્ઝામ્પલ, કર્મચારી સંચાલન અધિકારી હોય તો કર્મચારી સંચાલન અધિકારીએ કયા કામ કરવાના? તો જે કાર્ય કર્મચારી સંચાલનમાં આવે છે કયા કયા? તો કે કર્મચારીની ભરતી કરવી, બઢતી કરવી, બદલી કરવી, પસંદગી કરવી, બઢતી આપવી, આ બધા જ કાર્ય કર્મચારી સંચાલનના અધિકારીએ કરવાના છે, કારણ કે એ કાર્યમાં નિષ્ણાંત છે। એ કર્મચારીની ભરતી, પસંદગી, બઢતી, બદલી, નિવૃત્તિ આ બધા કાર્યમાં નિષ્ણાંત છે, એટલે એને જ કાર્ય કરવાના। આમ જે વ્યક્તિ જે કાર્યમાં નિષ્ણાંત હોય એને એ કાર્યની સોંપણી કરવામાં આવે તેવું વ્યવસ્થા તંત્ર, એટલે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર। હવે રૈખિક વ્યવસ્થા તંત્રની મર્યાદા છે, આપણે ઘણા એને પ્રશ્ન થાય, જોજો યાદ રાખજો, રૈખિક વ્યવસ્થા તંત્રની મર્યાદા પરીક્ષામાં પૂછાય છે, અને આપણે ચોપડીમાં રૈખિક વ્યવસ્થા તંત્રનો જે ભાગ આપેલો છે એમાં ગમે ત્યાં ગોતી આપણે એની મર્યાદા નહીં મળે, કારણ કે રૈખિક વ્યવસ્થા તંત્રની મર્યાદા એમાં દર્શાવેલી છે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં। તો રૈખિક વ્યવસ્થા તંત્રની બે મર્યાદા છે, સૌથી પહેલી મર્યાદા છે કે રૈખિક વ્યવસ્થા તંત્રમાં વિભાગને વધુ મહત્વ આપવામાં આવે, એની મુખ્ય મર્યાદા છે કે રૈખિક વ્યવસ્થા તંત્રમાં વિભાગને વધુ મહત્વ આપવામાં આવે છે, કાર્યને નહીં, કાર્ય ગૌણ સ્થાન ધરાવે છે, વિભાગ મહત્વનું સ્થાન ધરાવે છે, એટલા માટે જ આપણે એને વિભાગીય વ્યવસ્થા તંત્ર પણ કહેતા હતા, યાદ હોય તો। તો રૈખિક વ્યવસ્થા તંત્રમાં વિભાગને વધુ મહત્વ આપવામાં આવે છે, અને રૈખિક વ્યવસ્થા તંત્રમાં વિભાગને વધુ મહત્વ આપવામાં આવતું હોવાથી વિશિષ્ટીકરણનો અભાવ જોવા મળે। વિશિષ્ટીકરણ ત્યારે જ મળે જ્યારે જે કાર્યમાં જે વ્યક્તિ નિષ્ણાંત હોય એને કાર્યની સોંપણી કરવામાં આવે તો જ વિશિષ્ટીકરણ જોવા મળે। રૈખિક વ્યવસ્થા તંત્રમાં વિભાગને મહત્વ છે, કોઈ કાર્યને મહત્વ નથી, એટલે વિશિષ્ટીકરણનો પણ અભાવ જોવા મળે। તો આમ રૈખિક વ્યવસ્થા તંત્રની બે મર્યાદા થઈ, પહેલી મર્યાદા વિભાગીકરણને વધુ મહત્વ આપવામાં આવે છે એની મુખ્ય મર્યાદા, અને બીજી મર્યાદા અહીંયા વિભાગને વધુ મહત્વ આપવામાં આવતું હોવાથી વિશિષ્ટીકરણનો અભાવ જોવા મળે છે, વિશિષ્ટીકરણ જોવા મળતું નથી। વિશિષ્ટીકરણ એટલે શું? તો કે કોઈ વિશિષ્ટ જ્ઞાન ધરાવતા વ્યક્તિને ચોક્કસ કાર્ય સોંપવાની પ્રક્રિયા એને વિશિષ્ટીકરણ કહેવાય, અને વિશિષ્ટ જ્ઞાન ધરાવતા વ્યક્તિને ચોક્કસ કાર્યની સોંપણી કાર્યાનુસારમાં થાય છે, રૈખિકમાં થતી નથી, એટલે રૈખિકને મુખ્ય મર્યાદા જોવા મળે કે એમાં વિશિષ્ટીકરણનો લાભ, સોરી, વિશિષ્ટીકરણનો લાભ મળતો નથી। હવે આપણે જોઈએ કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની રચના।
कार्य अनुसार व्यवस्था तंत्र में सत्ता ने जवाबदारी ने वेचनी विभाग अनुसार नहीं परंतु कार्य अनुसार करवामां आवे छे। अहींया जुओ विभाग नथी अहींया कार्य अनुसार पाड्या छे। तो वहीवटी विभाग में चार कार्य लीधा छे, सूचना आपवानुं कार्य, शिस्तनुं कार्य, हिसाबनुं कार्य, मार्गदर्शन आपवानुं कार्य। एम कारखाना विभाग में चार कार्य लीधा छे, जूथ बनावानुं कार्य, झड़प माटेनुं कार्य, गुणवत्ता तपासवानुं कार्य अने समारकामनुं कार्य। एटले के અહીંયા વિભાગ અનુસાર નહીં પણ કાર્ય અનુસાર આખું વ્યવસ્થાતંત્ર રચાય છે। દરેક કાર્ય માટે અલગ અલગ નિષ્ણાત હોય। અહીંયા આઠ કાર્ય છે ટોટલ, સૂચના, શિસ્ત, હિસાબ, માર્ગદર્શન, જૂથ, ઝડપ, ગુણવત્તા અને સમારકામ। આ આઠ કાર્ય છે, આઠ કાર્ય માટે આઠ અલગ અલગ નિષ્ણાતની આપણે નિમણૂક કરી છે કે સૂચના આપવા માટે સૂચના અધિકારી એક નિષ્ણાત છે એની નિમણૂક કરી, હિસાબ માટે હિસાબી અધિકારીની નિમણૂક કરી, શિસ્ત માટે શિસ્ત અધિકારીની। આમ જેટલા આઠ કાર્ય છે તો આઠે આઠ કાર્ય માટે દરેક કાર્ય માટે અલગ અલગ નિષ્ણાતની આપણે નિમણૂક કરી છે। આ નિષ્ણાતો એ સલાહકાર નથી પરંતુ વહીવટી અધિકારી છે। જોજો આ નિષ્ણાતો સલાહકાર નથી, એ માત્ર ખાલી સલાહ આપે એવું નથી। સલાહકારનું કામ શું હોય? સલાહકાર સલાહ આપે, પછી એનું પરિણામ જે આવે એની જવાબદારી આપણી હોય। દાખલા તરીકે આપણો મિત્ર આપણે સલાહ આપે કે એક કામ કર ભાઈ, તું બાર કોમર્સ પછી બીકોમ કરજે। હવે બીકોમ કર્યા પછી જો આપણે જોબ મેળવવામાં પ્રોબ્લેમ થાય તો કાંઈ આપણો મિત્ર એની જવાબદારી ન લે કે મેં તમે મિત્ર ઉપર જવાબદારી ન નાખી શકો કારણ કે એ સલાહકાર છે, બરાબર? તો સલાહકારને વહીવટી અધિકારી વચ્ચે ફરક શું છે વિદ્યાર્થી મિત્રો સમજો। સલાહકાર માત્ર સલાહ આપે, સલાહકારની કોઈ જવાબદારી નથી હોતી। એ સલાહ માનવી ન માનવી એ તમારું કામ છે, બરાબર છે? એ સલાહનું સારું પરિણામ આવે, ખરાબ પરિણામ આવે એ જવાબદારી તમારી હોય, સલાહકારની કોઈ જવાબદારી રહેતી નથી। પરંતુ અહીંયા શું કીધું છે? સલાહકાર નહીં પરંતુ વહીવટી અધિકારી છે, એટલે આ દરેક નિષ્ણાંતો ખાલી સલાહ આપીને છૂટી નથી થતા। એને આપેલી સલાહ મુજબ કામ કર્યા પછી જે જવાબદારી આવે જવાબદારી પણ એને નિભાવવી પડે છે। એટલે આ હિસાબી અધિકારીઓની જવાબદારી આવી જાય, આ વહીવટી અધિકારીઓની જવાબદારી હોય છે પોતાના કાર્ય પ્રત્યે। હિસાબી અધિકારીની જવાબદારી બની જાય કે જો હિસાબમાં કોઈ પણ ભૂલ થાય તો જવાબ આપવાની જવાબદારી હિસાબી અધિકારીની। શિસ્ત અધિકારી, શિસ્તમાં કોઈ પણ પ્રોબ્લેમ આવે તો શિસ્તમાં પ્રોબ્લેમ આવ્યો છે તો એ અંગેનો જવાબ આપવાની જવાબદારી શિસ્ત અધિકારીને બની જાય। એટલે આ સલાહકાર નથી, આ ખાલી સલાહ આપીને છૂટી ન જતા પણ એની જવાબદારી બની જાય કે કામ વ્યવસ્થિત ને યોગ્ય રીતે પૂરું કરે। અહીંયા તમે જોવા જાઓ તો મુખ્ય અધિકારી પાસે સર્વોચ્ચ સત્તા છે, આની પાસે સર્વોચ્ચ સત્તા છે, સૌથી વધારે સત્તા મુખ્ય અધિકારી પાસે સર્વોચ્ચ સત્તા છે। આકૃતિમાં તમે જુઓ તો એકમને બે ભાગમાં વહેંચ્યો છે, પહેલું વહીવટી વિભાગ અને બીજું કારખાના વિભાગ, એ આપણે દેખાય છે કે આપણે એકમને બે ભાગમાં વહેંચ્યો। દરેક વિભાગના કાર્યની યાદીને આધારે કાર્યના ભાગ પાડ્યા છે, એકમને બે વિભાગમાં વહેંચ્યું, કાર્યના ભાગ પાડ્યા। તો વહીવટી વિભાગમાં ચાર કાર્યની યાદી હતી, સૂચના, શિસ્ત, હિસાબ અને માર્ગદર્શન, તો કાર્યના ચાર ભાગ પાડી દીધા। એમ કારખાના વિભાગમાં પણ ચાર કાર્ય હતા, જૂથ, ઝડપ, ગુણવત્તા તપાસ અને સમારકામ, તો એને ચાર ભાગ પાડી દીધા। આમ કાર્યની યાદીના આધારે કાર્યના જુદા જુદા આપણે શું પાડી દીધા? ભાગ, બરાબર છે? તો એક વિભાગમાં ચાર કાર્ય હતા તો ચાર કાર્યના અલગ ભાગ પાડ્યા, કારખાના વિભાગમાં પણ ચાર કાર્ય હતા તો એને ચાર અલગ અલગ ભાગ પાડ્યા। હવે આ કાર્ય માટે જુદા જુદા અધિકારીને સત્તા આપવામાં આવે તો જુદા જુદા અધિકારીને આપણે અહીંયા સત્તા આપી છે। જુઓ સૂચના માટેનું કાર્ય છે તો સૂચનાના કાર્ય માટે સૂચના અધિકારી એને સત્તા, શિસ્તના કાર્ય માટે શિસ્ત અધિકારી એને સત્તા। આમ દરેક કાર્ય માટે જુદા જુદા અધિકારીઓને સત્તા આપી દેવામાં આવી છે। હવે છેલ્લો અને સૌથી મહત્વનો પોઈન્ટ, અહીંયા દરેક અધિકારી પોતાના હાથ નીચેના કર્મચારીઓને કે કામદારોને હુકમ આપ્યા કે દરેક અધિકારી, અહીંયા ટોટલ જુઓ આઠ અધિકારી છે, આ આઠે આઠ અધિકારી પોતાના હાથ નીચેના કર્મચારી હોય કે કામદાર હોય એને હુકમ આપી શકે છે। એનો મતલબ શું થાય? હવે આપણે આકૃતિનો રિયલ મિનિંગ સમજો, આનો મતલબ શું થાય કે આ જે સૂચના અધિકારી છે એ આ કર્મચારીઓને પણ હુકમ આપી શકે છે અને આ કામદારોને પણ હુકમ આપી શકે છે। જો આ છેલ્લી લીટી મહત્વની છે સમજવા જેવી, દરેક અધિકારી પોતાના હાથ નીચેના કર્મચારીને હુકમ આપી શકે, એટલે આ દરેક અધિકારીઓ આ નીચેના હાથ નીચેના કર્મચારીઓને હુકમ આપી શકે, કામદારને હુકમ આપી શકે, બરાબર છે? રૈખિકમાં કેવું હતું કે પોતે પોતાના વિભાગના કર્મચારીઓને હુકમ આપી શકતા, અહીંયા ગમે તે વ્યક્તિ ગમે તેને હુકમ આપી શકશે। આ શિસ્ત અધિકારી છે તો શિસ્ત અધિકારી પણ કર્મચારીઓને હુકમ આપી શકશે, કામદારોને હુકમ આપી શકશે। આ હિસાબી અધિકારી છે
कर्मचारी ने हुकम आपी सकते, कामदारों ने हुकम आपी सकते। एज रीते आ मार्गदर्शन अधिकारी कर्मचारी ने हुकम आपशे अने कामदारों ने पण हुकम आपशे। आम दरेक अधिकारी दरेक व्यक्ति कर्मचारी ने हुकम आपी सके। ए रीते जो वहीवट कारखाना विभाग की बात करिए तो जूथ अधिकारी है ये कामदारों ने हुकम आपी सकते अने कर्मचारी ने हुकम आपी सकते। ए रीते झड़प अधिकारी कामदारों ने हुकम आपी सकते अने कर्मचारी ने हुकम आपी सकते। गुणवत्ता तपास अधिकारी कामदारों ने हुकम आपी सकते अने कर्मचारी ने हुकम आपी सकते। ज्यारे समारकाम इजनेर पण कामदारों ने हुकम आपी सकते अने कर्मचारी ने। आम दरेक व्यक्ति दरेक ने हुकम आपी सकतो होवाथी अहीं जो कार्य ने महत्व है विभाग ने नहीं। अहीं जो एवं नहीं कि एक विभाग अधिकारी पोताना विभाग में हुकम आपी सके, दरेक व्यक्ति ने दरेक कर्मचारी ने हुकम आपी सके। एटला माटे जाने कार्यानुसार व्यवस्था तंत्र कहवाय। एटले के सूचना अधिकारी मात्र वहीवटी विभाग में सूचना आपशे, वहीवटी विभाग कर्मचारी ने सूचना आपशे एवं नहीं। ए आखा कारखाना विभाग वहीवटी विभाग दरेक कर्मचारी ने सूचना आपवानुं काम करशे। ए रीते जूथ अधिकारी दरेक कर्मचारी के कामदारों ने जूथ में राखवानुं काम करशे। बराबर छे? एटले ज अहींया दरेक अधिकारी पोताना हाथ नीचेना कर्मचारी ने हुकमो आपी शके छे। आ व्यवस्था तंत्र में एक वस्तु याद राखवानी छे के जे कार्यनी यादी तैयार करो ए कार्यनी यादी में कोई कार्य बेवड़ावू न जोईए के कोई कार्य बाकी रही जवू जोईए नहीं। एक न एक कार्य बेवड़ावू न जोईए के कोई कार्य बाकी न रही जवू जोईए ए बाबत खास ध्यान में राखवानी छे आपणे अहींया। आ व्यवस्था तंत्र क्या अनुकूल आवशे? ज्यारे एकमना कार्य में भिन्नता रहेली होय एटले के एकमना कार्य में कंईक ने कंईक विशिष्टीकरण की जरूर होय त्यारे कार्यानुसार व्यवस्था तंत्र की जरूर पड़े छे। तो विद्यार्थी मित्रों आज आप जोयो व्यवस्था तंत्र बीजो प्रकार कार्यानुसार व्यवस्था तंत्र। खूब सरल है कार्यानुसार व्यवस्था तंत्र, एनी रचना पण खूब सरल है। आकृति पर आप रचना बनाई शकीए छीए। बीजू अने खास महत्वनो प्रश्न रैखिक व्यवस्था तंत्र की मर्यादा बे मुद्दा है ये पण याद रखो, परीक्षा में बे मार्क्स में पूछाई शके छे। खूब महत्वनो छे आजनो वीडियो। बराबर, वीडियो ने अंत सुधी जोवा बदल आभार। जो वीडियो गमे तो वीडियो ने लाइक करवानू भूलता नहीं, मित्रों साथे शेर करवानू भूलता नहीं। आभार, थैंक यू।